विश्व प्रसिद्ध यात्राधाम श्री अंबाजी गब्बर खाते नवनिर्मित भारत सौथी मोटो लाइट एंड साउंड शो नो प्रारंभ करावता मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी गब्बर खाते रुपया 13.35 करोड़ खर्चे नवनिर्मित भारतना सौथी मोटा लाइट एंड साउंड शो प्रारंभ प्रसंगे जणाव्युं कि अंबाजी गब्बर खाते नवनिर्मित भारतनो सौथी मोटो लाइट एंड साउंड शो आवनारा समयमां अंबाजी तीर्थधामनुं अनेरुं आकर्षण केन्द्र बनवानुं छे। चैत्र नवरात्रिना पावन अवसरे विश्व प्रसिद्ध यात्राधाम अंबाजीमां 51 शक्तिपीठ परिक्रमा महोत्सवनो पण प्रारंभ थयो छे, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતું બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્ય પ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે, એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે। નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં એક જ સ્થળે 51 શક્તિપીઠનો જે સંકલ્પ સિવ્યો હતો સાકાર થયો છે એમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું। આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું। આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું કે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક પ્રકલ્પોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને પ્રારંભ કરાવીને યાત્રિકોને ભેટ આપી છે। નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ જે 51 શક્તિપીઠોનું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આજે સાકાર થતી જોવા મળી રહી છે એમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું। તેમણે ઉમેર્યું કે હિન્દુસ્તાન યાત્રાઓનો દેશ છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશભરના દરેક યાત્રાધામનો વિકાસ કરી રહી છે। આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ, ZSTV અંબાજી। ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો, શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ, શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।